કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હોય છે વાટે ચડેલી રાત જલન થઈ ગઈ છે જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ ભાઈઓની સંખ્યા છે બહેનોની છે એટલે તમારે કોઈ દી વાંધા વચકા ન થાય એ હું એક સૂચન કરી દઉં એમાં પતિદેવોને વિનંતી પહેલી કે પત્ની ને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો સમજવા પ્રયાસ ન કરવો અને બેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો પણ સમજવા પૂરો પ્રયાસ કરવો કારણ કે બાર તેમ કોઈ સમજતું જ ન હોય એટલે બધા પતિ એમ ઈચ્છે કે ભગમાન મને કોક સમજે એમ અને બે એકાબીજાને કેમ નથી સમજતા બહેનો લાગણીને અનુલક્ષીને જીવે છે ભાઈઓ બુદ્ધિને અનુલક્ષીને જીવે બહેનો હૃદયને અનુલક્ષીને જીવે છે ભાઈઓ મનને અનુલક્ષીને જીવે અને તમે અનુભવ કરી જુઓ હૃદય ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય આ મિત્રો બધા ભેગા થઈને આવું આયોજન કરો તમને બહુ આનંદ આવે છે જોજો એનું કારણ હૃદય પ્રેમથી ભરેલું છે ને એટલે મન ખાલી છે આપણા જીવન જેવા થઈ ગયા મન ભરેલા એટલે ખબર નથી હો ક્યાં જાઉં નીકળે છે કાં જાને કે પહોંચે હે કહા માલુમ નહીં દિન રાત ભટકતે કદમો કો મંજિલ કા નિશા માલુમ અને જો તમે મુશ્કેલીમાં હો વેન યુ આર નોટ ઇનએબલ ટુ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ ફોલો યોર હાર્ટ યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ ભલે ડાબી તરફ રહ્યો અંગ્રેજીમાં જ આ અસરકારક રીતે કહીએ કાંઈ કે યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ એ હૃદયને અનુસરવું એ હંમેશા સાચું જો અને બીજું સૂચન તો સા સાવ સાદું છે પત્ની જે કંઈ કહે ને એ દસ મિનિટ હૈયા માથે પથ્થર મૂકીને સાંભળી લો એક દસ જ મિનિટની ધીરજ રાખો ને તો બારમી મિનિટે અજબ ઘટના બનશે એ પોતે જ એનો વિરોધ મળશે કરવા અમારું તો આટલા વર આવેલું એમને મારી પત્ની એમ મને કહે કે આ વર્ષે આપણે કલર ટીવી લાવું હું અહીં પ્રોગ્રામ કરવા આવું ને જાત જાતની વસ્તુ મંગાવે એમ હું મોટા ભાગની ભૂલી જાઉં હમણાં પુસ્તક મેળામાં મારો કાર્યક્રમ હતો એમાં વળી યાદ રાખવાની કળા પુસ્તક જોયું મેં ખરીદી લીધું મારી પત્નીને કીધું ભૂલી જાઓ બોલી જાઓ કરે ને યાદ રાખવાની કળા લેવું પણ મને કે આ ચોથી વાર લાવ્યા એટલે મારી પત્ની એમ કે આ વર્ષે આપણે કલર ટીવી લાવું દસ મિનિટનું ન બોલું કાંઈ બારમી મિનિટે એ નહીં પૂછે કે વીસક બાવીસક હજાર જેટલો ખર્ચ થાય હું ખાલી હા પાડું એ તરત કહી દે કે આપણે કાંઈ એવો ખર્ચ નથી કરવો લે વાવાઝોડું આવીને પસાર થઈ જાય અને હું કહું છું એ તો સાચું ન લાગતું હોય તો તમારો વખત કરજો પત્ની કે આ વર્ષે આપણે કાર્ડ લેવી છે ને ધડ દઈ ના પાડી દે નથી લેવી હે મારા બાપુને આડો આ તમને જોવા આવ્યા ત્યારે અડધી આધેડ ઉંમરના બહેનોને પચાસ પંચાવન અડધી ઉંમર વટી ગયો એને મેં એવા ધોખા કરતા સાંભળ્યા બોલો ક્યારે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા પણ મારા બાપુજી ન સમજ્યા તે ન જ સમજ્યા મેં કાડોશી પાડોશી બચારા કહેતા રવા દો ગજડા હીરો બાંધવામાં પણ હવે કરમમાં કઠણાઈ માંડી ઓલો વળી પડ્યો પડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા તો સમય જતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય તમે કાવ્યમાં થોડો રસ દેખાડ્યો અને આવું સમજદાર ઓડિયન્સ છે એટલે હું આ હિંમત કરું ગમે એવા તમે ભણેલ ગણેલો એજ્યુકેટેડ કલ્ચર સિવિલાઇઝ પણ પતિ પત્ની વચ્ચે વાંધા પડે અને આમ આટો ડોઢે ચડી જાય અને કેવી સ્થિતિ સર્જાય તમે જોજો બે જણ વચ્ચે વાંધા પડે ને ત્યારે પુરુષોને અહમ બહુ નડે અને કેવી સ્થિતિ સર્જાય કે સાજણ ભવની બોલ બોલાવ્યું તમે ને છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી તમે ને જાણી વાત અમારી અમે તમારું મન આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘો રેવા વાત રહી રહીને રહી છેવટે વાંચો ડાબી જમણી દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી સાજણ ભવની બોલ બોલાવું અને બે વચ્ચે મનમેળ થતાં થાતા એટલો સમય વીતી જાય કે ઘરની પીડાશ લઈને દીવો જાગતો હોય છે ચડેલી રાત જલન થઈ ગઈ છે જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી અને અમને કાર્યક્રમમાં અનુભવ છે આવા પતિ પત્ની વચ્ચે ડાયવર્સના કેસ ચાલતા હોય પ્રોગ્રામમાં બે આવ્યા હોય આમથી પત્ની આવતી હોય આમથી પતિ જતો હોય પતિને ખબર ન હોય પણ અચાનક એને ખ્યાલ આવે ને તો આમ સંકોચ એને આવે પણ એને મનમાં તરત થાય કે જાણી બુજીને અમે અળગા હેડ તો એ પાલવ હૈડ્યાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે અરે દુનિયાની વાત મૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચે થોડો પ્રેમ છે આ મારા ગામમાંથી જેટલા બધા પાત્રો મળ્યા છે હજી બાર ગામ તપાસ નથી કરવી પડી મારો મિત્ર છે મથુર એને અહીંયા મહેમાન તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કઈક લીએ પોલોજેન રિક્ષા લેવું મહેમાન ત્યાં રવાના પછી એના દીકરાએ પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા કે તારું હક પણ જોવા આવ્યા પછી એ મહેમાન ગોતવા નીકળ્યું પણ મથુરને જોવા આવ્યા તેથી મહેમાનોએ મને પૂછ્યું કે મોરે ત્યાં કંઈ લાયકાત છે મેં કીધું ઉંમર લાયક છે પછી મથુરના લગ્ન થયા હમણાં મને મળ્યો હતો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે મેં કીધું એટલે હોય નહીં તો કા ફવાર પડ્યો નથી ને બસો રૂપિયા લાવજો મેં કીધું રોજ બસો રૂપિયાનું કરે જ શું મને હું આપું તો ખબર પડે અને ને આવા ફંક્શનમાં આવવું હોય ને તો પાછું એની પત્નીને પૂછે તે સાંભળ્યું કયું પાટલો પહેરીને જાઉં રહોડામાંથી સૂચના આવે બિલું પહેરો મારો બાપુજી અપાયું મેં કીધું એટલે તારે ત્રણે જ પાટલું છે એમાં એક એકને પહેર્યું હોય એક જોવાનું હોય એક જ માય વધે છે તું પહેરીને હાલતો સાચો મને એને એમ થાય ને કે મારા કીધામાં છે એટલે આ માણા કેક નો કે હવનું આમ હાલે છો ને મથુર ભણતો ને તીજી ત્રીજી ચોપડીમ નપાસ પણ અત્યારે એના દીકરા દામોદરને લેશન કરવા મદદ કરે પાછો તપાસ કરે કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું એનો દીકરો દામોદર કે અમારા સાહેબ એમ કેતા ગમે બે જણાનું કામ હોવું જોઈએ એક જણો આટલી ભૂલો ન કરી શકે એના દીકરાની વાત કરું નીચે એવો છે મથુર દામોદરને કે તારો અભ્યાસ કેમ હાલે છે મારે જાણો લાય તારો પ્રગતિપત્ર એટલે ઓલે પ્રગતિપત્ર તો મથુરે વાંચ્યું અંગ્રેજીમાં સાત માર્ગ ગુજરાતીમાં નવ ભૂગોળમાં અગિયાર વિજ્ઞાનમાં તેર સંસ્કૃતમાં સત્તર આટલા બધા નબળા માર્ગ છેલ્લે જોઈએ તો આરે સોજાની સાહેબ મથુર કિલ્લા ઓઝા સાહેબ અમારે હેડમાસ્ટર હતા આ તો અમને ભણાવતો હજી જીવે છે દામોદર કે બાપા એ તમારું જ છે મને જૂના મથુર કે મૂકી દે પાછું ખબરદાર એમ ખા ખા કર્યા પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે દામોદર કે અમારા સાહેબ એમ કેતા એના કારણો વંશ પરંપરા પણ આ બેને ઉલ્લેખ કર્યો નારાયણ સ્વામીનો નારાયણ સ્વામીના અમે થાનમાં કાર્યક્રમો રાખતા વીસ વીસ હજાર માણસોનો અડયમ અને તમે એ કોક દીક જો બૌધનાથના મેળે એ વખતે ગયા હોય અસલ ભજનોનો મેળો માણવો હોય તો ભવનાથ દહક વાગે જઈને નારાયણ સ્વામીની રાવટીમાં હોય જાય એ ભજનો હાલે હાલે એટલે સવારના પાંચ વાગે ને તે ભેરવીના સોર શરૂ થાય નેના મત વાલે હે બાલક વાલે હે સૂર તો પ્યારી પ્યારી હૈ નામ બન વાળી હૈ વહી મેરા શ્યામ હૈ વહી મેરા શ્યામ વહી ઘન શ્યામ અને એકવાર હું અહીંયા ગયો ને નારાયણ સ્વામી મને આગ્રહ કર્યો મને કે બોલો કાંઈ તો અગાઉના વક્તાએ એવું કીધું કે આપણી સંસ્કૃતિનો હવે શું થાય છે ને તેને એટલે મેં એવું પ્રતિપાદન કર્યું કે ઈસ નદી કે ચારો તીર તુલસી મીરા સૂર કબીર ભારતીય સંસ્કૃતિ રૂપી જે નદી વહે છે ને એના તુલસી મીરા સૂર કબીર એ તીર્થસ્થાનો છે પછી અખો ને ધીરો ને બોજો ને ગંગા સતી રવિ સાહેબ ને ખેમ સાહેબ ને નરસિંહ મહેતા ઉધી તમે આવતા રહ્યો તો એ તીર્થસ્થાનો જ છે પણ નારાયણ સ્વામી જેવા ભજનીક છે ને વી વી હજાર માણા જ્યાં સુધી એને સાંભળે છે ને ત્યાં સુધી આ સંસ્કૃતિને વાંધો નથી એ ભજન સાંભળે છે માણસો એ કાંઈ સમય પસાર કરવા નથી સાંભળતા પણ એને એમાં રસ છે એટલે સાંભળે અને અમારો તો વિષય જ મજાકનો રહ્યો ને અમે એક ભજન મંડળી આ હું ગયો ગામડું નાનકડું બોલાવેલા બધા મંજીરા બધું તાલે ભાલે ઓલા મીંડિયા કરવા ખાટલા મીંડિયા ભજનની શરૂઆત કરી ગણે મીડિયા તો હોઈ ગયા બધા જ અરે મેં કીધું ભલામણા કોક હામે તો બેહો કે તમે જે ગાશો ને એના માટે અમને વિશ્વાસ છે પણ આ ભજનોમાં જ્યાં સુધી લોકોને આટલો બધો આનંદ આવે છે ને ત્યાં સુધી વાંધો નથી ને માનવ જીવનના ચિરંતન ભાવો જે સાહિત્યમાં સંકળાયેલા હોય ને એ દી જૂનો ન થાય એ દાદાઓ દીકરી હજી સાંભળશે માણસ કાળજા કીરો કટકો હજી સાંભળશે પહેલાં પહેલાં યુગમાં તું હતી અમેરે પોપટ રાજા રામના તો એમાં માનવ જીવનના ચિરંતન ભાવો છે એટલે મને જણાવ્યું છે એ મર્યાદા પૂરી થાય એનો મને સંકોચ છે આમને બોલે જો તમે શરમમાં સાંભળ્યા કરો બીજ શું કરો પણ એક જમાનો એવો હતો સૌરાષ્ટ્રમાં ઓડિયન્સને એમ ન પૂછાય ક્યાં સુધી હલાવું છે મંડે હાકોટા કરવા અમે દાતણ લઈને આવ્યા છીએ એક લગ્નના કાર્યક્રમમાં અઢી વાગ્યા ત્રણ વાગ્યા હાડા ત્રણ કરતણીને કીધું ભાઈ ક્યાં સુધી હલાવું અરે મને કે જાનમાં બસો માન આવ્યા છે ને આપણી પાસે ગાડલા હોજ છે આમ નામ જો હવાર પાડી દો તેઓ રંગ રહી જાય મેં બે શોખ રાખ્યા મર્યાદાનો સ્તર ઊંચો રાખી નિર્દોષ હાસ્ય સર્જું અને બીજો શોખ એવો રાખ્યો કે વગર પૈસે જોવાય એટલા દુનિયાના દેશ જોવા એટલે હું ચોવીસ દેશ ફરી આવ્યો અને એક જ પ્રસંગ કહી દઉં હું લોસ એન્જલસમાં આ માણને પરદેશનો ગમે એટલો મોહ હોય ભાઈઓ પણ અમે હું અઠ્યાશીમાં અમેરિકા ગયો પાછો નવ્વાણુંમાં ગયો પાછો બે હજાર એકમાં ગયો ટ્રેડ સેન્ટરમાંથી એટેક થયો ત્યારે જ જતા અને બે હજાર છમાં માં વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે એંશી દેશમાંથી ત્રીસ હજાર આવ્યા પ્રતિનિધિઓ એમણે હાસ્ય ક્ષેત્રે પ્રદાન કર્યા બદલ મારું સન્માન કર્યું અને પ્રફુલ્લ દવેનું લોકગીત માટે હેમંત ચૌહાણનું ભજન માટે એટલે બે હજાર છમાં માં હું ગયો હતો હમણાં અહીં ગાંધીનગરમાં જ ગુજરાત ગવર્મેન્ટે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો છે હવે એની અનુકૂળતા આપશે અને આમાં ઘણાય છે સુરેન્દ્રનગર વઢવાણ બાબુભાઈ રાણપુરા તમે ઓળખો બાબુભાઈ રાણપુરાની સ્મૃતિ મેં એવોર્ડ જે રહ્યો એ મને આપ્યો પછી બચ્ચુભાઈ ગઢવીની સ્મૃતિનો એવોર્ડ એ હમણાં જ મળ્યો અને ભાનુભાઈ શુક્લ સમયવાળા એની સ્મૃતિનો એવોર્ડ મળ્યો અને આ ગાંધીનગરે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો અને અમારા ગામે વળી જે રસ્તા ઉપર હું નીકળું છું ને કાયમ વર્ષોથી ફરવા એ રસ્તાનું નામ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું આવ્યું પણ માણસને આવું આમ આ બધું છે ને મોકો મળે તો જોયા જેવું છે રહેવા જેવું નથી નવાણુંમાં માં અમેરિકા ગયો બા દિવસનો કાર્યક્રમ દી રોકાવાનું પાંત્રીસ શહેરમાં આડત્રીસ કાર્યક્રમ પણ હું ખાવ સાચું કહું છું કે મેં અમે છેલ્લા દહ દી તો માંડ કાઢ્યો અરે આઠ દી રહ્યા ને હાથ દી રહ્યા ને પાંચ દી રહ્યા ત્યાં ગયા પછી વતનની જે તીવ્રતાથી યાદ આવે છે જુરાપો જેને કહે છે ને માણસ એનું તો વર્ણન ન થઈ શકે પણ પછી બધા દી પસાર થયા લોસ એન્જલસમાં ગોઠવણું ઓડિયન્સ મેં શરૂઆત કરી કે લીખા કિસ્મતનો પરદેશ વતન કોઈ યાદ ક્યાં કરનાર જ્યાં કોઈ નહીં અપનાવ ફરિયાદ ક્યાં કર થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું અમે કે ભેગુર વડલા હોય ને દોરિયામાં પાણી હાલાં જતા હોય ને આમ પાવઠામાં કહો ઠલવાતા હોય ને ખેડૂત પાસે દુઓ ગાતા જતો હોય ને અને વડના ઝાડ એની છાંયામાં બાજરાના રોટલાને રીંગણાના શાકને એ બેઠા બેઠા ખાતા હોય દૂધને દહીં હાલ્યા હોય ને જેટલા સૌરાષ્ટ્રના હતા ને ચોધા રાહોડે મીડિયા આવો અને જે વતનની યાદ આવી ભાઈ આવતા જ ને મને પછતાવો થયો કીધું આ હાટુ ક્યાં આપણને અહીં બોલાવ્યા પછી મેં વાતને વાળી લીધી મેં કે તમે અહીં દુબાકા મારો છો અમે અહીંયા અડાડી છીએ તમે અહીંયા એક એક મોટરમાં એક એક જણો બે છો અમે ત્યાં તેરતેર જણા બે છીએ ને સંપત્તિ હોય તો સ્વદેશ ભલો નહીં ભલો ફરદી ત્યાં ગુજરાતી પરિવારોને મેં કીધું ભાઈ અહીં પતિ પત્નીના જીવન જોઈને મને બહુ આનંદ થયો તમારું દાંપત્ય જીવન કીધું બહુ સરસ અમેરિકામાં છે ને પતિ પત્ની એકાબીજાને તું કહે છે આપણે અહીં કહેતા છું આપણે કંઈ પછાત છીએ એવું નથી પણ અમેરિકામાં પત્ની એમ કે પતિને કે મધુ આજકાલ તું ચલાવી લે મધુ વળી આમ ટૂટા ટુ ડ્રાઈવ થા પત્ની એમ કે પ્લીઝ મધુતા મધુ બેહી જાય આંકવા લોસ એન્જલ્સ થી બેકર ફિલ્ડથી હાંકી જાય ઘરમાં ઘરમાં પછી વસ્તુ ઉતારે ને ડેકીમાંથી એકાબીજા ને થેન્ક યુ કે વળી ભટકી જાય સોરી કે સુખી તો છો ડાયરો પાછો આવી ગયો મેળમાં પણ મને તો છે ને શેરીના ભૂંડ હોતા યાદ આવ્યો પછી એમ થઈ ગયું ગાલો ને આપણા આપણા મલકમાં જે રહ્યું ને બાબુભાઈ રાણપુરા એ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પેરિસમાં એફિલ ટાવર ઉપરથી ગાયો અને હરીન્દ્ર દવે એનું ભાષાંતર કર્યું મુગ્ધ થઈ ગયો સમાજ બોલો એ મને યાદ આવ્યું ઘાલો ને આપણા મલકમાં આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વયા જઈશું મારા મહેરબા હાલો ને આપણા મલક અને દુનિયાના જેટલા દેશમાં ગયા ને અહીંયા ભારતના ગૌરવની વાત કરી ટીકા અહીં આવ્યા પછી ક્યાં નથી થતી નથી કાંઈ પરવા કબર કે કફનની નથી કાંઈ પરવા દફન કે દહનની નથી કાંઈ પરવા બદનના જતનની મને એક પરવા છે મારા વતનની